એટલે હવે આપણે આ જે વિડીયો જોશું એ આ સમય સંખ્યાનો સરવાળો એનો વ્યવહારુ દાખલો એક આપશે. એટલે આપણે આ સમય સંખ્યા એટલે આમ તો ખરેખર જુઓ તો અપૂર્ણાંક સંખ્યા, એટલે ધારો કે 5 ના છેદમાં 7 કે જે આપણે અંશ અને છેદમાં મૂકી શકીએ ને એ સમય સંખ્યા કહેવાય. એટલે હવે આવી સમય સંખ્યા હોય, બે સમય સંખ્યાને તમે સરવાળો કરો તો શું થાય? આપણે ઘણી વખત એમ કે 5 વત્તા 7 ગુણ્યા 3 વત્તા 11 કે આવું બધું જે આપવાનું હોય તો આમ ગણિતની રીતે આપણે બધું રીતને સમજીએ, પણ વ્યવહારમાં શું થાય એનો આ સરસ એક દાખલો આપ્યો છે, આપણે જોઈએ. દાખલો આપ્યો છે આ છોકરી સિન્ડી અને માઇક, છોકરાનું નામ માઇકલ, એને 1 ગેલન એમ કે કલર જોઈએ છે. તો કલરમાં પણ આ સિન્ડી પાસે એટલે આ પમ્પકિન કરવાનું, તો એની પાસે સિન્ડી છોકરી પાસે 2 1/4 ગેલન એમ કે લાલ કલર છે, અને માઇકલ પાસે 1/2 ગેલન 1/2 ગેલન પીળો કલર છે. હવે આ બે ને ભેગા કરે, આપણે જો ઘણી વખત જુદા જુદા કલર ભેગા કરીને લાલ ને પીળો ભેગા કરીએ તો નારંગી થાય આપણે, એટલે નારંગી રંગ એને કરવું છે. તો પણ 1 ગેલન એને જોઈએ છે આખું, તો આખું ગેલન થાય કે નહીં? આ બે જણા પોતપોતાનો એક પોતાનો લાલ ને બીજાનો પીળો ભેગો કરે તો એનો દાખલો આપે છે. એટલે જો આ સમય સંખ્યા કહેવાય બે, એટલે અપૂર્ણાંક સંખ્યા. હવે એનો સરવાળો કેવી રીતે કરે? એટલે પેલા તો વિચારવાનું કે જો આમાંથી આ છેદમાં 5 અને 2 છે તો હવે એને બે ને ગુણી શકાય એવો આંકડો કયો? તો કે 10, કારણ કે એટલે આપણે ભાગી શકીએ 10 ને, આપણે 5 ભાગી શકીએ, 2 ભાગી શકીએ, એટલે આપણે લઘુત્તમ સારણ કહીએ, એટલે આપણે 10 ભાગ થાય. એટલે હવે આ છેદની જ વાત કરી છે, તો ચાલો આપણે એક માપ લઈએ કે એમાં 10 કાપા હોય, આપણે જે છેદમાં છે ને 10 કાપા નો એક આપણે માપ પટ્ટી છે, માપમાં 10 કાપા છે બરોબર. તો એમાં આપણે 2 ના છેદમાં 5 એવું માપ પેલું લીધું છે આપણું. તો હવે આના ઉપર બતાવવું હોય તો શું કરાય? ધારો કે આપણે આ પટ્ટી છે એના પેલા 5 ભાગ કરવા હોય તો 2 2 અહીંયા આ રાખવા પડે બરોબર ને, લાલ આ જે લાલ લીટા કર્યા છે, એટલે જો એના પેલા બે લાલ નિશાની વચ્ચે જે બધું થયું એ પેલા એના આ 10 આ 5 ભાગ કર્યા બરોબર ને, એટલે પેલા 10 કાપાની પટ્ટી હતી એમાંથી, એટલે જો એમાંથી આપણે અંશમાં કેટલા છે 2, એટલે તો આપણે 2 પેલા જે ખાના એટલે લાલ છે લાલ વચ્ચે લાલ, એટલે 2 ખાના લીધા. એવી રીતે આ બીજું છે એમાં 1/2 છે, તો હવે એટલે 2 ના 2 ભાગ કર્યા, એટલે આખું જે પટ્ટી હતી માપ પટ્ટી એમાં એટલે 2 ભાગ કર્યા, એટલે આ 1/2 એટલે 1/2 તમે એવી રીતે દોરો. હવે આપણે 10 ની વાત કરી છે, આપણે 10 ના કાપા છે તો નીચે જો 5 છે, 5 ને આપણે 10 કરવા હોય તો 2 ગુણવા પડે બરોબર ને, એટલે 5 ને 2 વખત ગુણો તો 10 કાપા થઈ જાય બરોબર ને. એટલે એવી રીતે ઉપરના ને આપણે તો 2 ગુણવા પડે, નીચેના ને 5 ને આપણે 2 ગુણ્યા 10 જોતા હતા, એટલે ઉપરના ને 2 ગુણ્યા તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય. એટલે જો એટલે એટલે હવે હવે 10 ના 4 ને 4 છેદમાં 10 એ બરોબર પેલા 2 ના છેદમાં 5 હતા એટલા થઈ ગયા, એટલે તમને આ ચિત્રમાં બતાવ્યું. એટલે જો હવે આ 2 માંથી 10 કરવા હોય તો 5 ગુણવા પડે બરોબર ને, 2 ને તમે 5 ગુણો ત્યારે 10 આ છેદમાં, તો પીળા ને ઉપરના નહીં તો તમારે 5 જ ગુણવા પડે બરોબર, એટલે જેટલા ને ઉપર છેદ અંશ ને ગુણો છેદ ને, જે કઈ છેદ ને આપણે જેટલા ગુણીએ એટલા ને અંશ ને ગુણવા પડે, એટલે 2 ને 5 ગુણવા પડ્યા 10 કરવા માટે,
હવે ઉપર એક છે અને પાંચે ગુણા પડે. તો હવે જો તમે આપણે એક દૂતીયાંશ પહેલામાં જોવું હોય તો ઉપર પાંચ કાપા થયા ને તો એ દસ નું જો તમે માપ છે દસ માં તો તમે જે પાંચ ખાના છે લ્યો. એટલે એવી રીતે પહેલામાં જે લાલમાં છે એમાં ચાર ખાના લીધા આપણે દસ માંથી. તો એટલે બે પંચમાંશ એટલે શું અને એક દૂતીયાંશ એટલે શું એ આપણે આવી રીતે કાપા પાડીને બતાવ્યા, બરોબર ને. હવે બે ને ભેગા કર્યા, એ બે લાલ કલર ને પીળો કલર ભેગા કર્યા તો નીચે આપણે દસ જ પેલા ખાના છે, બરોબર ને. એ જો એ પાછી માપપટ્ટી ત્યાં આખું ગેલન પડ્યું છે રંગનું એના ઉપર લઈ આવ્યા. તો એટલે હવે હવે દસ નું ખાનાનું છે કારણ કે છેદમાં દસ છે એટલે પેલા ઉપર ચાર ખાના એને લાલ કર્યા, બરોબર ચાર છે, અને પાંચ પીળા છે એટલે ચાર એને અને પછી પાંચ પીળા ખાના જોશે ઉપર જે આપણે બીજો પીળો કલર ભેળ્યો હોય પાંચ ખાના. એટલે જો એટલે ટોટલ કેટલા થયા, એટલે ટોટલ નવ ખાના પેલા ખાંચા થયા, બરાબર ને માપ. એટલે નવ ના છેદમાં દસ થયું. હા જો એટલે આપણે આખું ગેલન જોતું હતું કલરનું તો આખું એટલે હવે પ્રશ્ન થયો એટલે એને આખું ગેલન જોતું હતું એ નથી થયું કારણ કે નવ ના છેદમાં દસ એટલે આખું એક ના છેદમાં થયું એટલે એનો જવાબ એક ગેલન ના થયું. બે પોતાએ એક લાલ લ્યાવ્યો ને એક પીળો લ્યાવ્યો અને એનો સમય સંખ્યામાં બે કિંમત આપી હતી જો અને એને એનો સરવાળો કર્યો. એટલે એટલે તમે બીજી રીતે વિચારો કે બે પંચમાંશ એટલે કે અડધા કરતાં ઓછું છે એને બીજું બીજા પાસે પીળું અડધું છે તો અડધા કરતાં ઓછું ને એમાં બીજું અડધું ભેળવો તો આખું ના થાય. એ રીતે તમે સીધે સીધો હિસાબ કરી શકો. પણ આ રીતે તમને સમય સંખ્યા એટલે શું એના ખાના બરોબર પાડી અને જેટલો છેદને તમે ગુણો એટલું જ અંશને ગુણો અને છેદ બે સરખા કરવા માટે એ અવ્યય શોધો. એટલે આ રીતે તમને વ્યવહારુ દાખલો સમજાવી અને આ જે ગણિત છે એ સમજાવ્યું છે.